નમસ્કાર, શ્રી સાંદીપની ઓનલાઈન એજ્યુકેશનમાં હું ગોગન વિગોલી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે છે મિત્રો ધોરણ 12 અંતર્ગત છે યુનિટ 1 વાણિજ્યનું સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ, એમાં છે નેક્સ્ટ ક્લાસમાં જે વિડીયો બન્યા એમાં આપણે ભણી જોઈએ કે સંચાલનનો અર્થ, સંચાલનના છે વિવિધ સપાટીઓ જે છે એમાં થતા કાર્યો, ઉચ્ચ સપાટીએ થતા કાર્યો, મધ્ય સપાટીએ થતા કાર્યો, અને આજે આપણે ભણવાનું છે તળ સપાટીએ થતા કાર્યો. પેલી આકૃતિ આપણે એ જોઈ ગઈ આવી રીતના કે ભાઈ આ સંચાલનની છે ઉચ્ચ સપાટી છે, આ મધ્ય સપાટી ને આ તળ સપાટી. એમાંથી આપણે બે આ બેનો એ વિગતે અભ્યાસ કરી જોઈએ એટલે હું ફરી પાછો એને એ રિપીટ કરતો નથી. હવે આ જોવાનું તળ સપાટી, તો હવે તળ સપાટી કોનો કોનો સમાવેશ થાય તો કે ભાઈ છે એ ફોરમેન, સુપરવાઇઝર, કર્મચારી, ત્યારબાદ મજૂર, આ બધાનો જે સમાવેશ છે એ તળ સપાટીએ થાય છે. તો તળ સપાટીએ કયા કયા કાર્યો કરવાના હોય તો સમજી શકાય એવી વસ્તુ કે ભાઈ મધ્ય સપાટી જે કંઈ પણ નિર્ણયો આવે એને માનવાનું, રોજબરોજના જે કંઈ કામ હોય એનું આયોજન કરવાનું. દાખલા તરીકે છે સુપરવાઇઝર છે એને ખ્યાલ હોય કે કાલે છે મને હે સેલ્સમેન હે વિભાગનો જે સોરી સેલ્સ અધિકારી છે એટલે કે વેચાણ અધિકારી છે એ મને કીધું હતું કે આવતીકાલે મારે છે 1000 સાયકલો છે એ કમ્પ્લીટ જોઈએ. માલકાર છે એ 3 ડિસ્ટ્રિક્ટ છે એમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાની એટલે કે વેચવાની છે, તો 1000 સાયકલો મારે તૈયાર જોઈએ. તો આ રોજબરોજનું એને આયોજન કરવું પડે કે ભાઈ હવે સુપરવાઇઝર એ નક્કી કરશે કે ભાઈ આપણે કેટલું મેન્યુફેક્ચરિંગ કરી શકીએ એમ છીએ, આપણા થઈ જશે એટલે આપણે રાખીએ બાકીનું છે બીજાને કામ દઈ દઈએ. તો કહેશે કે ભાઈ મારાથી 500 સાયકલ બની જાય એમ છે, તો એને આયોજન કરવું પડે રોજબરોજનું. એ કામ કોનું? સુપરવાઇઝરનું. ભાઈ વસ્તુ કેવી બને છે, બની જશે કે નહીં જોવાનું કામ છે સુપરવાઇઝરનું છે. તો આ કામ છે એ તળ સપાટીએ છે કરવાનું હોય છે. પછી તો કે કાચો માલ છે એ પહોંચાડવો, સાધન સામગ્રી પહોંચાડવી, એ પણ કામ છે સુપરવાઇઝરનું છે તળ સપાટીએ કરવાનું હોય. દાખલા તરીકે એને મેન્યુફેક્ચરિંગ કરવાનું કીધું, ભાઈ સાયકલ તમારે મેન્યુફેક્ચરિંગ કરવાની છે, મેન્યુફેક્ચરિંગ કરવાનું ચાલુ કરી દીધું. પછી તો કે ભાઈ ખાલી ચાલુ કરી દીધું એમ ના આવે તો કે એને રો મટીરિયલ બધું પહોંચાડવું પડે. પછી ખબર પડી કે ભાઈ પૈડા તો આવ્યા નથી, સાયકલની ટ્યુબ તો આવી નથી, હજી ટાયર્સ તો આવ્યા નથી, તો એ ન ચાલે, તો એને રો મટીરિયલ કાચો માલ બધો પ્રોવાઈડ કરવો પડે. પછી તો કે યંત્ર સામગ્રી હોય જે કંઈ પણ એ એને પ્રોવાઈડ કરવી પડે કે ભાઈ આલ્યું આ મશીનરી છે, આલ્યું એટલી આટલું હોય સાધન સામગ્રી, હવે મેન્યુફેક્ચરિંગ કરી દો, ચાલુ કરી દો કામ તમારું. તો આ કામ કોનું? સુપરવાઇઝરનું છે. ભાઈ આ કંઈ માલિકનું કામ નથી, માલિકને ખબર ન હોય કે આપણી કંપનીમાં છે આ વસ્તુ ઘટે છે કે નથી, એ મધ્ય સપાટીએ કામ કરતો એ વ્યક્તિને ખબર હતી. મેન્યુફેક્ચરિંગનો જે હે ઉત્પાદન વિભાગ છે, ઉત્પાદન વિભાગનો જે અધિકારી હોય એને બધી વસ્તુની ખબર હોય, એને એ ખબર હોય કે મેં આ કામ આપી દીધું. કોને? તો કે ભાઈ સેલ્સમેન, ઓલા ભાઈ સોરી સુપરવાઇઝરને, કે તારે આ કામ જોવાનું છે. ભાઈ એ કંઈ માલિકને ખબર ના હોય ન એના વિભાગના અધિકારીને ખબર હોય, તો એ કામ કોને? તો કે ભાઈ આને કરવાનું છે. તો એ જોવાનું કામ છે, એ તળ સપાટીનું કામ છે. બરાબર, કે મારા અંદર જેટલા કર્મચારી કામ કરે છે એને યંત્રો સાધન સામગ્રી કે કાચો માલ એ બધું એને ટાઈમ ટુ ટાઈમ મળતું રહીએ, એ કામ કોનું છે? તો કે તળ સપાટીનું છે. કાચો માલ આપવો. પછી તો અમુક છે એ પ્રશ્ન ઉદ્ભવે, કર્મચારીને પ્રશ્ન હોય, નાના મોટા પ્રશ્ન, બહુ કંઈ મોટા ખાસ પ્રશ્ન ન હોય, માથું દુખે છે સાહેબ કે મારે જવું છે, એટલે પણ તું આવ્યો એને 2 કલાક થઈ. તો કે સાહેબ આજ તો કે એટલું પેટમાં દુખે એને, એની કોઈ કે મર્યાદા જ નથી, અમર્યાદિત પેટમાં દુખે. તો હવે એના આરોપે કંઈ ધીરુભાઈ અંબાઈને ફોન ન કરે કે હવે આ પેટ્રોલ પંપે નહીં રોકાઈ, કાં તક માથું દુખે, તો એ જવા દે ને ભાઈ તું ઝટ. તો એ નિર્ણય છે એ કોને લેવાનો? સુપરવાઇઝરને લેવાનો. કંઈ વાંધો નહીં, મારો કર્મચારી છે, મારી અંડર કામ કરે છે, માથું દુખે તો નહીં આ નહીં કામ કરી શકે. નાના મોટા પ્રશ્નો હોય, કર્મચારી કર્મચારી વચ્ચેના પ્રશ્નો હોય, આવા પ્રશ્નો હોય 2 કલાક મોડો આવી સાહેબ કે મામાની આવ્યા ને તો બેહવું પડે ને થોડીક વાર, તો એમાં કંઈ ફોન ના કરાય ઉપલા અધિકારી મોટાને કે હવે મોહનભાઈ નહીં આવે આજે કે મામા આવ્યા ને ભાઈ, તો એ પ્રશ્નનું સોલ્યુશન કોણ લાવી આપે? સુપરવાઇઝર આપે.
જે નાના મોટા કર્મચારીના છે એ પ્રશ્નો હોય. જોજો, નાના મોટા વ્યાજબી પ્રશ્નો કહું, ગંભીર પ્રશ્નો નહીં. મને કે બોનસ આપો આપો ના આપો, એ કે સુપરવાઇઝરના કાટલા પકડી લઈએ એમ ના હાલે ભાઈ. તો નાના મોટા પ્રશ્નો જે છે ને એનું સોલ્યુશન છે સુપરવાઇઝર લાવ્યા. હું બે કલાક મોડો આવીશ, મારે બે કલાક વહેલું જવું છે, આમ છે તેમ છે, જે તો એક્સ વાય ઝેડ જે એના હે એટસેટ્રા, મોર દેન જેટલા એના હે કારણ હોય. આ કામ છે સુપરવાઇઝરનું છે. કયા કયા? તો કે ભાઈ હે પોતાના વિભાગના કર્મચારીનું હે કામગીરીનું ધ્યાન રાખવું, પોતાના કર્મચારી જે કામ કરે છે એને હે જુસ્સો વધે એવા પ્રયત્નો કરવા. પછી તો કે રોજબરોજના જે કાર્યો થતા હોય કાર્યોનું આયોજન કરવું. આયોજન વગર કોઈ હે સફળતા પ્રાપ્ત ન કરી શકે. જોજો મિત્રો, તમે આયોજન ન કર્યું હોય તો ક્યારે સફળ થાય જ નહીં, અને સફળતા મળી ગઈ તો એનો મતલબ એ ના આવે કે તમે આયોજન વગર તમને સફળતા મળી ગઈ હોય. એવા અમુક કામ હોય જેમાં આયોજન ના કરીને સફળતા મળી ગઈ હોય, દુકાને ઠેરી લઈને હાલતો થાય બકાલ, તો એના કંઈ નાના નાના બાબતના આયોજન ના હોય. બરાબર, બકાલાને ઠેરી લઈને હાલતો થયે એનું બકાવ લઈને આયોજન થઈ ગયું કે એમ ના હોય ભાઈ. એ દુકાન સ્થાપ્યું હોય ને, શોપ સ્થાપ્યું હોય ને તો આયોજન કરાય. બાકી બકાલાને ઠેરી લઈને જ્યાં બકાવ લઈને વૈયા હોય તો એનું આયોજન ના હોય. આયોજન છે કોઈ નિશ્ચિત કાર્ય કરવાનું હોય એનું આયોજન કરવાનું. બારમાં પાસ થાવ 90% લઈ આવવા હે તો એનું આયોજન હોય, કે યુનિટ છે એની વાઇઝ ટેસ્ટ છે એનું આયોજન કરવું, વ્યવસ્થિત એ પ્રકરણ પૂરું કરવું, એના છે ટૂંકા પ્રશ્નો નિબંધલક્ષી પ્રશ્નો એનું એ ફાળવણી કરવી, એને જ્યાં અઘરા મુદ્દાઓ છે એને ફરી વાંચવા, આ બધું આયોજન. બાકી તમે દહી દિન 35% આવી જતી કે સાહેબ તો પાસ થઈ ગયું એ કે એમ આયોજન ન હોય ભાઈ. બરાબર, એવું કામ છે એ કોને કરવાનું હોય ભાઈ? તો કે હે તળ સપાટી છે, પોતાના કર્મચારી જે કંઈ કામ કરે છે રોજિંદા કામ કરે છે બરાબર હે, એનું એ બધું જ આયોજન છે, કાયમીનું આયોજન છે એ કોને કરવાનું હોય? સુપરવાઇઝરે કરવાનું હોય છે. પછી આવશે તો કે જે કંઈ કર્મચારી કામ કરે પોતાની અંડરમાં એની બદલી કરવી, બળતી કરવી, બરાબર છે, એ કામ કોનું હે? તો કે ભાઈ સુપરવાઇઝરનું હોય. દાખલા તરીકે ખબર છે સુપરવાઇઝરને કે ભાઈ આજે છે 3 યુનિટ ચાલે છે મેન્યુફેક્ચરિંગના, 1 યુનિટમાં છે પાવર છે નહીં આવી શકે, કોઈ પણ હે પ્રશ્ન ઉદ્ભવ્યો કોઈ પણ પ્રશ્ન, તો અહીંયા એ પાવર કટિંગ થઈ ગયું કે તો એના 10 કર્મચારી છે, 10 કારીગરો છે, 9 થઈ ગયા. તો કે એને ભાઈ બીજી જગ્યાએ બદલી કરી નાખો ફટાફટ, એને છે બીજા યુનિટમાં મોકલી દો. અથવા તો એવું બનશે કે ભાઈ હે રાજકોટમાં કોઈ કર્મચારી હે એ કામ કરે યુનિટમાં, હવે એ યુનિટમાં તે જરૂર નથી અહીંયા, તો કે એને ઉપાડ્યા સીધો એ જામનગર યુનિટમાં સ્થાપી દો ભાઈ, એની બદલી કરી નાખો, એને બઢતી આપો. કાં તો આવા કામ છે કોના? સુપરવાઇઝરના હોય એ છે. આવા નાના નાના કામ માટે છે મધ્ય સપાટી કે તળ સપાટી સંપર્ક કરવાનો હોય નહીં. આવા કામ કોણ કરશે? તો કે એ તળ સપાટી કરવાના રહેશે. પછી તો કે રોજબરોજના કાર્યો હોય એને અહેવાલો હોય બનાવવાના, બરાબર હે. દાખલા તરીકે મેન્યુફેક્ચરિંગ કામ કંપની હોય બરાબર, એનું યુનિટ ચાલતું હોય તો આજે કેટલા વસ્તુનું ઉત્પાદન બન્યું? સાયકલની હીરો સાયકલની મેં તમને એ ઉદાહરણ આપ્યું હતું, એમાં મેં તમને કીધું હતું કે ભાઈ હીરો સાયકલ છે એનું એ ઉત્પાદન થાય છે. તો અહીંયા છે સુપરવાઇઝર હશે, સુપરવાઇઝર એના હે ઉપલા અધિકારીને કહી દેશે, ઉત્પાદન અધિકારીને, કે ભાઈ મારા યુનિટમાં મારી અંડરમાં 1000 સાયકલનું તમને ઉત્પાદન કરવાનું કીધું હતું, એમાંથી 1000-1000 સાયકલનું ઉત્પાદન થઈ ચૂક્યું છે, એનો અહેવાલ મોકલી દઈએ મોકલી દઈએ. દાખલા તરીકે હું તમને એમ કહું કે તમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની અંદર છે જાઓ, જ્યાં રિલાયન્સ શોપિંગ મોલની અંદર છે સિનેમા ઘર છે, એની એ સિનેમા છે, એ સિનેમામાં હા જે ડેઇલી છે એનો મેનેજર છે એ મુંબઈ હેડ ઓફિસમાં એ ડેટા એ પહોંચાડી દે કે અમારી સિનેમામાં આજે છે 8 રૂપિયાની આવક થઈ, 8 ટિકિટો વેચાણી, 8 ઓનલાઈન હતી, 8 ઓફલાઈન હતી, 8 છે બારીઓથી વેચાણી હતી, જે કંઈ એના ડેટા છે એ બધા ડેટા હેડ ઓફિસમાં મોકલાવી દઈએ. રિજનલ ઓફિસથી છેદી હેડ ઓફિસ સુધી જાય, બરાબર. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ એ 16 ગ્રામીણ બેન્કો જેટલી છે બરાબર, આપણે એ જામનગરમાં હોય, ભાટિયામાં હોય, ખંભાળિયામાં હોય, બધી જગ્યાએ હોય. પછી તો કે એની હેડ ઓફિસ અમદાવાદમાં હોય કે પેલા છે મુંબઈમાં હોય, તો અહીંયા એને ડેટા પહોંચાડી દેવાનો કે ભાઈ એટલા અમારા કસ્ટમર છે, એટલા લોકોએ રૂપિયા જમા કર્યા હોય, એટલા એ ઉપાડ્યા, બધા જ છે ડેટા પાછા પહોંચાડી દેવાનો. એટલે રોજબરોજના જે કાર્યો થતા હોય એ કાર્યોનો અહેવાલ છે ક્યાં પહોંચાડવાનો હોય? મધ્ય સપાટીએ પહોંચાડવાનો હોય છે, મેં તમને કીધું એની જેમ. પછી તો કંઈ ફરિયાદ હોય બરાબર, નાના મોટા પ્રશ્નો હોય એ ફરિયાદનું નિવેડો પોતે લાવી શકે એમ ના હોય, 2 કલાક મોડું આવવું એવું કહી દીધું તો પોતે એ સોલ્યુશન લાવી આપે. પણ એમ કે આજથી મારે એ ડબલ પગાર જોઈ ગઈ કે મારું 3 રૂપિયા રોજ છે, 6 રૂપિયા આપ્યો તો જ હું કામે આવી, તો આના માટે સુપરવાઇઝર કંઈ ના કરી શકે ભાઈ. કાં આવીને એમ કે મારી ભરતી કરીએ ભાઈ, કે મેં એ કે UGC નેટસ્લેટ પાસ કરીને, જીસેટ પાસ કરીને, ઓલું પાસ કરીને, પહેલું પાસ કર્યું કે મને એક નોકરી રાખી દીધી હોય કે
તો એમ ન હાલે, એમાં એનું કંઈ ના હાલે ભાઈ. એ મધ્ય સપાટી કે ઉચ્ચ સપાટીએ થતા કાર્યો છે એમાં એનું કંઈ હાલે નહીં. જેવી એની લાયકાત હશે એ પ્રમાણે ઉચ્ચ સપાટી નક્કી કરશે અને ભરતી કરવી કે ના કરવી એમાં કંઈ એનું હાલે નહીં. પછી બોનસ હોય તો બોનસમાં કંઈ સુપરવાઇઝર બોનસ તમને અપાવી શકે નહીં. આવો મોટા જે પ્રશ્નો હોય, ફરિયાદો છે બરાબર, કાં તો છે એ પ્રોડક્શન એ બજારમાં વેચ્યું, માલ વેચ્યો અને અહીંયાથી ફરિયાદ આવી તમારી કે વસ્તુમાં ડેમેજ છે, એ તમે આપેલી અમને લાદી કે 50% લાદી ખરાબ આવી, તૂટેલી આવી, ફાટેલી આવી, ભાંગેલી આવી, આ લાદી હાલે જ નથી. તો આવા પ્રશ્નો છે એ તમારે મધ્ય સપાટી પહોંચાડવાના રહીએ કે ભાઈ ફલાણા યુનિટમાંથી આવેલો આપણો માલ ડેમેજ થયેલો એમ, એવા પ્રશ્નો એ સુપરવાઇઝર સોલ્વ કરી શકે નહીં. એવા પ્રશ્નો એને મધ્ય સપાટીએ મોકલવાના હોય તો આવા પ્રશ્નો જે છે, ગંભીર પ્રશ્નો હોય, ફરિયાદો હોય બરાબર છે, એ છે એ મોકલવાની હોય છે. ક્યાં? મધ્ય સપાટીએ. આ 3 સપાટીના કાર્યો છે બરાબર. ફરી એકવાર તમે એ રિપીટ કરી દો, જોઈ જોઈએ ખાસ કે પોતાના જે કર્મચારી કામ કરે એનું ધ્યાન રાખવાનું, પછી એનું એ શિસ્ત મારી એનો જુસ્સો વધે એવા પ્રયત્ન કરવાના છે, પછી તો કે રોજબરોજના જે કામ થાય છે એ કામનું આયોજન કરવું, પછી તો કે કર્મચારીને સાધન સામગ્રી અને કાચો માલ પૂરો પાડવો, પછી તો કે નાના નાના જે પ્રશ્નો છે, વ્યાજબી પ્રશ્નો જેને આપણે કહીએ, નાના મોટા પ્રશ્નો એનું સોલ્યુશન લાવવું, પછી તો કે કાર્યોનો અહેવાલ છે ઉપર સુધી રજૂ કરવો કે આટલું કામગીરી થઈ ગઈ ને આટલી બાકી છે અને આટલી એટલા દિન થઈ જાય, આનો એ અપડેટ જે અહેવાલ છે એ ઉપર રજૂ કરવાનો હોય છે. અને મોટી ફરિયાદ હોય, કંઈ કસ્ટમરની ફરિયાદ હોય, પ્રોડક્શનના સંદર્ભમાં ફરિયાદ હોય, ડેમેજના સંદર્ભમાં ફરિયાદ હોય બરાબર, યોગ્ય ડિલિવરી યોગ્ય ટાઈમ ટુ ટાઈમ ડિલિવરી ન કરી શક્યા હોય એટલે અહીંયા પર માલ ન પહોંચાડી શકે એના પ્રશ્નો, એ બધા પ્રશ્નોથી મધ્ય સપાટી પહોંચાડવાના હોય છે. આ એ 3 સપાટીના કાર્યો છે. હવે છે મિત્રો HW માં લખી લ્યો, તળ સપાટીએ કયા કયા કાર્યો થાય છે એ તમારે લખવાના છે. ધન્યવાદ.